કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદી વહોરનાર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. શહેરની મીનાબેન કુંડલિયા કોલેજ ખાતે વિદ્યાર્થીનીઓએ અને પ્રિન્સિપાલ સહિતના સ્ટાફે શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરી પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી. સાથોસાથ માંગ પણ કરી છે કે આતંકી દેશ પાકિસ્તાન સામે સરકાર આકરા પગલા ભરે અને શહીદોને ન્યાય અપાવે. આ કાર્યક્રમમાં 1000 થી પણ વધુ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અહેવાલ લલિત વ્યાસ. કારણ કે શ્રદ્ધાંજલિ છે દિલથી આવે છે, અને ગઈકાલે જે 17 જવાનોના શહીદી થઈ, આજે 3 જવાનો વધારે શહીદ થયા, ટોટલ 20 જવાનો શહીદ થયા, અને ભારત દેશની અંદર સૌથી વધારે શહીદી વોરનાર જે દુર્ઘટનાઓ બની છે તેમાંની આ એક દુર્ઘટના છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. સર્વ વિદ્યાર્થીની બહેનો, મારો કોલેજ પરિવાર, દરેક ભારતીય એ ટેરર ફ્રી નેશનની માંગ કરે છે. આતંકવાદ મુક્ત ભારત, આતંકવાદ મુક્ત વિશ્વ. આપણે ભારત દેશનો ઇતિહાસ જોઈ તો એમાં પણ આપણે જોઈએ કે બહેનોએ પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગીદારી યુદ્ધ વખતે નિભાવી છે. ઝાંસી કી રાણીનો દાખલો આપણી સામે મોજૂદ છે. ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ એમના જન્મદિવસના દિવસે 2 દિવસ પહેલાં જ જાહેર કર્યું હતું કે કોઈ પણ ભારતની સામે આંગળી ચીંધશે તો એનો જવાબ સારી રીતે, શાંતિથી, સચોટ રીતે અને જરૂર પડે તો ટેકનિકલી જવાબ આપવામાં આવશે. અમને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર પૂર્ણ ભરોસો છે. આજની યુવા પેઢીને પૂર્ણ ભરોસો છે, અને મોદી સાહેબ અને ભારતની સરકાર જે પગલાઓ લેશે એ સમજદારીપૂર્વકના હશે, અને જવાનોને પણ સંતોષકારક રીતે તેઓ ન્યાય અપાવશે. હા, કારણ કે હવે કારણ કે સહન નથી થતો. રોજના આજે 20,000 પીપલ્સ વેર ડાઈડ ઇન સોલ્જર્સ, એને હવે નથી સહન થતું કે જે ઉઠીને રોજના આટલા સોલ્જર્સ વેર બી ડાઈડ ડ્યુ ટુ મોદી સરે. એવું કરવું જોઈએ, જે એવા પણ ઉઠાવવા જોઈએ કે એમને આ શહીદોને જે આઝાદી આપણા માટે આઝાદી કરવા માટે એને કેટલું બધું કર્યું છે, તો એના માટે થોડીક એ લોકોએ બી સ્ટ્રોંગ કાર્યવાહી કરવી જોઈએ. તેજસ્વીની સિંગાડા, તેજસ્વીનીજી, તમે શું માંગ કરો છો કે શું ખરેખર કાર્યવાહી થવી જોઈએ આતંકવાદીઓ સામે? આપણા જે જવાનો શહીદ થઈ રહ્યા છીએ તો આપણે એના ગવર્નમેન્ટે એના માટે થઈને સ્ટ્રિક્ટ એક્શન પાછો ન થાય એની જે બી કોઈ પોલિસી છે તેને સ્ટ્રિક્ટ કરવી જોઈએ, અને જવાનો માટે વધુ પડતી સિક્યોરિટી ત્યાં મૂકવી જોઈએ.